इंडियन टाइम्स डेली पर आपनो स्वागत छे अने गुजरातना 10 मुख्य समाचार छे। આજથી શરૂ થતું ગુજરાતી નવ વર્ષને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। વર્ષ 2074ના નૂતન વર્ષના સૌએ હર્ષોલ્લાસથી વધામણા કર્યા, ઘેર ઘેર દીવડા પ્રગટાવી રંગોળી પૂરીને ઉત્સાહભેર રાજ્યમાં નવ વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું અને સૌએ એકબીજાને સાલ મુબારક કહીને શુભેચ્છાઓ આપી। પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સમગ્ર રાજ્યભરમાં રેલીઓ અને જનસભાને આયોજિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે। સાથે જ બીજેપીને આ વખતની ચૂંટણીમાં પાઠ ભણાવી સત્તા સ્થાનેથી ઉખેડી ફેંકવાની હાકલ કરવામાં આવશે। ચૂંટણી પંચે રાજ્યમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં વીવીપીએટ મશીનથી ચૂંટણી કરાવવાનો ફરજિયાત રાખ્યું છે, જેના માટે કવાયત હાથ ધરતા દરેક મતદાર ક્ષેત્રમાં તેના માટે ચકાસણીના ધોરણે મતદાન કરવામાં આવશે। જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલીવાર આ મશીન દ્વારા મતદાન થવાનું છે। હાલમાં ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરી, પરંતુ ગુજરાત માટે તારીખો જણાવી નથી, જેને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચની નિંદા કરી અને કહ્યું કે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાભ પહોંચાડવા માટે જાણી જોઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી નથી। કોંગ્રેસે એમ પણ કહ્યું કે પીએમ મોદીને પરાભવનો ડર લાગી રહ્યો છે। ભાજપ સરકાર દ્વારા વિવિધ વર્ગને આકર્ષવા માટે નવી નવી નીતિઓ લઈને આવે છે। હાલમાં જ પગાર વધારાની જાહેરાત કરીને તેમણે શિક્ષકોને રાહત પહોંચાડી છે। હવે બીજેપીના કાર્યકર્તાઓ લોકોના ઘેર ઘેર જઈને રાજ્યમાં બીજેપીની સરકારે કરેલા વિકાસલક્ષી કાર્યોની જાણકારી લોકોને આપશે। સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું રસ્તા પરનું ભારણ ઘટાડનાર અને ભાવનગર જિલ્લામાં વિકાસના નવા દ્વાર ખોલનાર ઘોઘા દહેજ ફેરી સર્વિસનું રવિવારે દેશના વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં પીએમ મોદી પોતે મુસાફરી પણ કરવાના છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે વણિંદ્ર ધામની દિવાળીના પાવન અવસરે રંગબેરંગી રોશનીઓથી ઝગમગાવી દેવાયું। 1200 દીવડાઓથી આ મંદિર શોભી ઉઠ્યું। 20 એકરમાં ફેલાયેલા આ ધામમાં સ્વામિનારાયણ મંત્રની આજીવન અખંડ ધૂળની સાથે દશેરાથી માંડીની દિવાળી સુધી લગભગ 3 લાખથી પણ વધુ લોકોએ દર્શનનો લાભ લીધો। ખેડૂતોને ડાંગરના ભાવ ઊંચા મળે અને ઓનલાઈન વેચાણ કરી શકે તે આણંદના પેટલાદ ખાતે બજાર સમિતિએ ઈ નામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ નામક કેન્દ્રની શરૂઆત કરી છે। તાજેતરમાં જ ડાંગરના આ કેન્દ્રો અન્ય શહેરોમાં પણ શરૂ કરાયા છે। આવા કેન્દ્રો શરૂ થતાં જ ખેડૂતોને ટેકાના ભાવ પણ મળી રહ્યા છે। વર્તમાન સમયમાં યુવાન વ્યસનના દૂષણમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે યુવાનોમાં વ્યસન મુક્તિ સહિતનો સંદેશ ફેલાવવા માટે નારાયણ સરોવરથી 6 માસ પહેલા સાયકલ લઈને નીકળેલા 70 વર્ષીય કરણસિંહ જગાવતની યાત્રા હવે પૂર્ણતાના આરે છે। તેમણે 19,000 કિલોમીટરનો સફર ખેડ્યો છે। તેમની યાત્રા જયપુરમાં પૂર્ણ થવાની છે। વડોદરાને વિશ્વ કક્ષાએ ઓળખ અપાવવા માટે દેશની બીજી સૌથી મોટી મેરેથોન દોડ યોજાવાની છે। સ્પોર્ટ્સ સેવા અને સ્વચ્છતાના સંદેશ સાથે આયોજિત આ દોડમાં દોડવીરોની રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગઈ છે। વિદેશના અનેક પ્રખ્યાત દોડવીરો તેમાં ભાગ લેવા આવવાના છે। અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું।